અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલા સબ રજિસ્ટ્રારના હેડક્વાર્ટરમાં જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો અધિકારી રૂપિયા 1140ની લાંચ લેતા ઝડપાયો હતો. રાજેશ પટેલ નામનો અધિકારી મકાનના જૂના દસ્તાવેજોની નકલ મેળવવા માટે થતી કાયદેસરની ફી ઉપરાંત વધારાની રકમ લાંચ પેટે માંગતો હતો, જે અંગે એસીબીને માહિતી મળતા એસીબીએ ટ્રેપ ગોઠવી અને અધિકારીને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. એસીબીએ તપાસ કરતા આ અધિકારીના પૈસાના ડ્રોવરમાં પાવતીની રકમ ઉપરાંત બિનહિસાબી 10,000 રૂપિયા રોકડા મળી આવ્યા હતા, જેથી આ લાંચિયા અધિકારીએ અન્ય અરજદારો પાસેથી પણ ફીના થતા 660 રૂપિયા ઉપરાંત અન્ય રકમની લાંચ માંગી હોવાનું એસીબીના ધ્યાને આવતા આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ કેટલા સમયથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતો હતો અને અત્યાર સુધી કેટલા અરજદારો પાસે લાંચ લીધી, તેમજ અન્ય કયા કર્મચારી કે અધિકારી આ કર્મી સાથે લાંચના રૂપિયામાં ભાગીદાર છે, તે અંગે તપાસ હાથ ધરી હતી. ડિકોયના આયોજનમાં અમારા ડિકોયને અમે ત્યાં મોકલ્યો સર્ટિફાઈડ નકલો લેવા માટે, તો ત્યાં 660 રૂપિયાની લોકો પહોંચ આપતા હતા અને ઉપર 1800 રૂપિયા એમણે કુલ લીધા, એટલે 1800 રૂપિયામાં 660ની પહોંચ બાદ કરી, એટલે 1140 રૂપિયાની લાંચ લેતા એ લોકો રંગે હાથ પકડાઈ ગયેલા. ત્યારબાદ અમારા એસીબી અમદાવાદ એકમના ડીવાસી પર ત્યાં પહોંચી ગયા અને અમે આખી ત્યાં એમને ઓફિસની ઝડતી કરી, તો આખા દિવસની અંદર 42 જેટલી કે આશરે 42 જેટલી પહોંચો ફાડી લીધી. એ 42